नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे आप सबनों श्याम सर एजुकेशन ની અંદર. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને તેમની અંદર સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 3 અને એમનો દાખલા નંબર 2. આપણે એવું કીધું છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો. અહીંયા વાત થાય છે બે ખૂણાઓની, એક મોટો છે ને એક નાનો છે, બંને છે એકબીજાના પૂરક કોણ છે. કોટી કોણ હોય તો સરવાળો 90 હોય, પૂરક કોણ હોય તો બંનેનો સરવાળો 180 થાય. આવું આપણે બેઝિક ગણિત જાણીએ છીએ. તો ધારી લઈએ કે ધારો કે મોટો ખૂણો x અને નાનો ખૂણો y છે. ધારો કે મોટો ખૂણો x અને નાનો ખૂણો y છે. હવે આપણને આપેલ શરત બંને કેવા છે, પૂરક કોણો, એટલે એક સમીકરણ તો એમ જ મળી ગયું. બંને પૂરક કોણ હોવાથી શું થાય, તો કે સરવાળો 180 થાય. તેથી x પ્લસ y બરાબર 180, આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે બીજી શરત શું આપી, મોટો ખૂણો એટલે કે x નાના કરતાં 18 મોટો છે. મોટો ખૂણો નાના કરતાં 18 મોટો, એટલે મોટો ખૂણો x, નાનો ખૂણો એટલે y, નાના કરતાં 18 મોટો એટલે y કરતાં 18 મોટો. તો આપણે શરત લખીએ કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોવાથી શું થાય, મોટો ખૂણો એટલે x, નાનો ખૂણો એટલે y. મોટો ખૂણો આ છે ને ભાઈ, નાના કરતા 18 મોટો છે, તો x બરાબર y વત્તા 18, આને કહી દઈએ સમીકરણ નંબર 2. ઓલરેડી અહીંયા આદેશ લેવાની જરૂર જ નથી, આપણે સમીકરણ જેવું રેડીમેડ મળ્યું છે. સીધી કિંમત સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 માં x બરાબર y પ્લસ 18 મૂકતા x ની જગ્યાએ આપણે મૂકશું y પ્લસ 18 પ્લસ y બરાબર 180. y પ્લસ y 2y, 18 સામે જાય એટલે 180માંથી 18 બાદ કરીએ, 180માંથી 18 બાદ કરો એટલે 162 અને 2y. આપણે તો y જ જોઈએ છે, 2 છે ને છેદમાં જવા દઈએ, 162 ભાગ્યા 2 તો તમને મળશે 81. તેથી y બરાબર મળ્યા 81. હવે y ની કિંમત અહીંયા મૂકી દો સમીકરણ 2 માં. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા એટલે કે x બરાબર y ની જગ્યાએ 81 પ્લસ 18, 81 ને 18 એટલે થશે 99. તો આ તમને મોટો ખૂણો મળી ગયો, કેટલો, તો કે 99. હવે તમારે ચેક કરવું હોય તો કરી લ્યો, આ બંનેનો સરવાળો કરી લ્યો, 99 અને 81. 99માં 1 નાખો એટલે થાય 100 વત્તા 80, 180. તો આ આપણને મળી ગયો. તેથી લખીએ કે આમ મોટો ખૂણો 99 અંશ અને મોટો ખૂણો x બરાબર 99 અંશ અને નાનો ખૂણો y બરાબર 51 અંશ મળે છે.
તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 2. ફરી મળીશું નવા વિડીયોઝમાં દાખલા નંબર 3 સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય હિન્દ.